ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત બે સમૂહ યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાત ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. નવજીવન ઝુંપડપટ્ટી અને હાલ ભરૂચના ઘી કુડિયા સ્થિત સુપર માર્કેટ સામે રહેતી સોનલબેન વસાવાના પતિ કરણ જયંતિ વસાવા ગત રોજ સવારે ઘરેથી ટિફિન લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયા હતા. તે દરમિયાન પતિ કરણ વસાવાનો જોશનાબેન ઉપર ફોન આવ્યો હતો અને અહીંયા ખેતરમાં જવાની વાડ ખુલ્લી છે ત્યાં ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટી ખાતે રહેતો અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા ઉભા છે જે બંને ડોળા કાઢે છે તેવું કહેતા બહેન જોશનાએ કરણ વસાવાને ઘરે આવી જવાનું જણાવ્યું હતું. જે બાદ યુવાન કંઈક સમજે તે પહેલા જ પત્નીના આડા સંબંધની શંકા રાખી અર્જુન અને લાલા વસાવાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માથા તેમજ પગના ભાગે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ તરફ બહેન જોશનાએ ભાભી સોનલ અને પિતાને જાણ કરતા સોનલબેન સસરા જયંતિ વસાવા અને તેણીનો ભાઈ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં જોતા કરણભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલ હતો જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યા અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હું નવજીવન સ્કૂલ પછાડ ઝુંપડપટ્ટીમાં રહું છું. અમે ખેતીવાડી કરીને અમારું ગુજરાન ચલાવતા હતા. મારો નવ નવાઈનો ભાઈ હતો એ અમને કમાઈને ખવડાવતો હતો અને એની હામુ દુશ્મન જોતો હતો. એ દુશ્મન એની પર વાર કરી દીધો. અર્જુન છે ને લાલો છે એ બંને એને મારી નાખ્યો છે તો મને પૈસા બૈસાથી ક્યાંય પાન નથી. એને કરીથી કરી સજા આપો, એને ફાંસીનું હુકુમ આપો કે કંઈ બી આપો, પણ મારા ભાઈને સજા આપીને સજા દુશ્મનને આપવી જોઈએ. બીજું કંઈ જોતું નથી.